नवसारी जिल्लामां बे दिवसमां 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેના પગલે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું રિવ્યુ મીટિંગ માટે તેઓ નવસારી પહોંચ્યા હતા. ત્યાં તેમણે નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિનું ચિતાર મેળવ્યો હતો. ફરી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટેના આયોજન કરવા માટે પણ પાટીલે અધિકારીઓને સૂચના આપી હતી. તો સાથે નવસારીમાં જે કુદરતી કાંસો પર દબાણ કરવામાં આવ્યું છે, એવા દબાણો પણ દૂર કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી દેવામાં આવી છે. આજે આ વરસાદને કારણે થયેલા નુકસાન અથવા તો જેમને જે મુશ્કેલી પડી છે, ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને ફરીથી જનજીવન રાબેતા મુજબનો થાય એના માટેના સફળ પ્રયત્ન તંત્ર દ્વારા, એનજીઓ દ્વારા, અમારા ધારાસભ્યશ્રી દ્વારા, સંગઠન દ્વારા જે કરવામાં આવ્યા છે. ફ્રેન્ડ્સ ગ્રુપના પરિમલ નથવાણી દ્વારકા પહોંચી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. નથવાણીએ શારદાપીઠમાં શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. પરિમલ નથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલ નથવાણીએ વર્ષ 2016માં કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. તો સાથે જ નથવાણી દ્વારકા અને નાદ્વાર જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ પણ ધરાવે છે. તો સુરતનો વધુ એક સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો. ડુમસ રોડ પર યુવાન ગાડીની ઉપર બેસી અને સ્ટંટ કરતો હતો, જે યુવાનની પોલીસે ગણતરીની મિનિટોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગાડી પર સ્ટંટ કરતો યુવાન અને મિત્રને ઝડપી પાડ્યા છે. આજકાલ યુવક યુવતીઓનું સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનું વળગણ એ જોખમી સાબિત થઈ રહ્યું છે. જોખમી રીતે હાઈસ્પીડ હંકારતી કારનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું. જન્નત મીર નામની યુવતીએ 160ની સ્પીડમાં કાર હંકારી અને પોતાના ઇન્સ્ટા આઈડી પર વીડિયો મૂક્યો છે. યુવતીએ ઓલ મીડિયા કાઉન્સિલ વાઇસ પ્રેસિડેન્ટ પણ ઇન્સ્ટા પર લખ્યું છે, 160ની સ્પીડમાં હંકારી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ ક્યાંક પાછળ રહી જાય. જો કે વીડિયો ક્યાંનો છે તે અંગે હજી પણ અવઢવ જોવા મળી રહી છે. વીડિયોના આધારે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.